સુરતના વરાછા વિસ્તારમાં ભગતસિંહ સોલંકીના બેનરો લાગતા અને બેનરમાં રાજકીય મુખ્યમંત્રી તરીકે ભગતસિંહને આવકાર મળતા રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. સુરતમાં પાટીદાર ગઢ ગણતા વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં બાજુમાં લાગેલા પોસ્ટરથી રાજકીય માહોલ ગરમાયો છે. શિવાજી જયંતીને લઈને પાટીદાર બંધુઓમાં સાથે ભાજપના રાજકીય ગરમાવો સર્જાયો છે. ત્યારે કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટીલ કાર્યક્રમના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે ભરતસિંહ સોલંકીએ આવકારતા વરાછા બેનર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે ગુજરાત ભાવિ મુખ્યમંત્રીનું સુરતમાં સ્વાગત છે. વરાછામાં ભરતસિંહને ભાવિ મુખ્યમંત્રી તરીકે આવકાર મળ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાને ભાવિ મુખ્યમંત્રી સીએમ પદ પરથી ક્યાંય હોવાની વાત ચર્ચા જામી છે. થોડા દિવસો અગાઉ જ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ સીએમ ઉમેદવાર જાહેર કરવાની ચેલેન્જ આપી હતી. ત્યારબાદ આ બેનર લાગતા રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ઇન્ડિયા, સુરત. દિનેશભાઈ, આજે વરાછા વિસ્તારમાં કોંગ્રેસના ઠેર ઠેર બેનર લાગેલા છે. તેમાં એવું લખવામાં આવ્યું છે, અમારા ભાવિ મુખ્યમંત્રી શ્રી ભરતસિંહ સોલંકીનું અમે સ્વાગત કરીએ છીએ. તેના વિશે તમે શું કહેશો? આ બેનરો ગઈકાલે જ્યારે લાગી ગયા ત્યારથી અમારા પ્રમુખ છે સુરત શહેર કોંગ્રેસના હસમુખભાઈ દેસાઈ, પપનભાઈ તોગડિયા વિરોધ પક્ષના નેતા, અને અમે લોકો મળ્યા હતા ત્યારે એક ચર્ચા થઈ હતી કે આવા બેનરો પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા નથી. તો આ બેનરો લગાવ્યા કોણે? કોંગ્રેસમાં ક્યારેય અગાઉથી મુખ્યમંત્રી ડિક્લેર થતા નથી. પ્રજાનો જ્યારે જનમત આવે છે અને જ્યારે કોંગ્રેસ સરકાર બની શકે એવી પોઝિશનમાં હોય છે ત્યારે ઉપલા લેવલથી એક નક્કી કરવામાં આવે છે કે ભાઈ મુખ્યમંત્રી આપણે કોને નક્કી કરવો. આ તો એક વિરોધ પાર્ટીઓના દ્વારા લગાવેલા હોય એવું ખુલ્લેઆમ લાગી રહ્યું છે, અને અસામાજિક તત્વો બી આમાં હોઈ શકે. ક્યાંક ને ક્યાંક આ વરાછામાં જ બોર્ડ શું કામ ભાઈ? તો એક પાટીદાર સમાજ બહુ મોટો સમુદાય છે અને જે કોંગ્રેસ સાથે જોડાયો છે, તો ક્યાંક ને ક્યાંક એમને ગેરમાર્ગે દોરવા તરફ જઈ રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. અને એક અંદરોઅંદર અંધાધૂંધી કોંગ્રેસ વિરોધમાં કરાવવા જઈ રહ્યા હોય. 2017 જે ઇલેક્શન આવે છે, ભરતસિંહ પરમાર સોલંકી અમારા જે અહીંયાના જે આવે છે આજે, પણ એને અનુલક્ષીને આ બેનરો વિરોધ પાર્ટી મારી રહ્યો હોય એવું 100% મને દેખાઈ રહ્યું છે. તમે શું એવું માનો છો કે આ બેનરો બીજેપીના માણસો દ્વારા મારવામાં આવેલા હોય? હાલોલમાં એક ઘટના બની હતી. હાલોલમાં જ્યારે બેનરો લાગેલા હતા તો એમાં ખુલ્લેઆમ બહાર આવ્યું છે કે ભાજપના બે મહામંત્રી હતા જે સુભાષ પરમાર અને ગોપાલ શેખ કરીને, એમના દ્વારા આ બેનરો મારવામાં આવ્યા હતા. એ તો ત્યાં પકડાઈ ગયું છે. એટલે 100% વાત છે કે અહીંયા કોઈ વિરોધ પાર્ટીએ જ બેનરો લગાવ્યા હોય. અને અંદરોઅંદર જે કોંગ્રેસની પ્રતિષ્ઠા વધી રહી છે, કોંગ્રેસના કોર્પોરેટરો અને કોંગ્રેસની ટીમ જે સુરત શહેર માટે જે કામ કરી રહી છે અને ગુજરાતમાં જે કોંગ્રેસ બહુમતી તરફ આગળ જઈ રહી છે, ત્યારે આવા નુખા લાવી, હજી 2017 પહેલાં તો એટલું બધું લાવશે કોંગ્રેસ વિરોધમાં કે કોંગ્રેસથી લોકો દૂર કેમ જાય? આ જ રીતે કરીને આ લોકો શાસનમાં અત્યાર સુધી આવ્યા છે. બાકી કોંગ્રેસ દ્વારા આવું કોઈ વસ્તુ કરવામાં આવી નથી એ ખુલ્લેઆમ ચેલેન્જ કરું છું. આગામી 2017માં તમે ભાજપનો સામનો કઈ રીતે કરશો? જે રીતે પ્રજાના કામ છે, પ્રજાને જે મુશ્કેલીઓ ગુજરાતમાં છેલ્લા 15-20 વર્ષથી પડી રહી છે એને અનુલક્ષીને પ્રજાને શું જોઈએ છે, આ ગુજરાતને આગળ લઈ જવામાં શું કરવું પડે એમ છે, એ અમારા નેતાઓ આગળ વિચાર કરી રહ્યા છે. અને ગુજરાતમાં શાસન કઈ રીતે લાવવું, કઈ રીતે વિચારધારા પર આગળ જવું, ગુજરાતને કેમ આગળ લઈ જવું, દેશમાં નંબર 1 તરફ કેમ હજી વધારેમાં વધારે લઈ જવું, એ તરફ અમારા જે આગળના નેતાઓ છે ઉપર ગુજરાતના, એ બી વિચાર કરી રહ્યા છે. દિલ્હીમાં બેઠેલા બી વિચાર કરી રહ્યા છે, અને સુરત શહેરમાં જેમની પાસે સુકાન છે અમારા કોંગ્રેસનું, એ બી વિચાર કરી રહ્યા છે. અને આગામી દિવસોમાં એનું રૂપરેખા બહાર આવતી જશે.